તો આજના વિડીયોમાં આપણે કાયદાના અગત્યના પ્રશ્નો જોઈશું તો દરેક ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો વિડીયોને સ્કીપ ના કરતાં તેમજ પૂરો વિડીયો દેખજો તમને સારા એવા પ્રશ્નો આજના વિડીયોમાંથી મળી જશે તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલો ક્વેશ્ચન છે આજનો સીઆરપીસી મુજબ એડિશનલ સેશન્સ જજ અને આસિસ્ટન્ટ સેશન્સ જજની નિમણૂંક કોણ કરે છે બરાબર સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસીજર કોડ મુજબ એડિશનલ સેશન્સ જજ અને આસિસ્ટન્ટ સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે હાઈકોર્ટ રાજ્યપાલ રાજ્ય સરકાર અને એ અને બી બંને તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ હાઈકોર્ટ કોણ કરે છે હાઈકોર્ટ એમની નિમણૂક કરે છે વાત કરીએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે એવું કહે છે કે ગુનો સાબિત થયેલ હોય તો તે વ્યક્તિની સુલેહ જાળવવા માટેની જામીનગીરી સીઆરપીસીની કઈ કલમ મુજબ લઈ શકાય છે બરાબર ગુનો સાબિત થયેલો હોય તો તે વ્યક્તિની સુલેહ જાળવવા માટેની જામીનગીરી સીઆરપીસીની કઈ કલમ મુજબ લઈ શકાય છે એકસો છ એકસો સાત એકસો દસ ને એકસો ને તો બીજા પ્રશ્નનો સાચો જવાબ થઈ છે ઓપ્શન નંબર એ એટલે કે કલમ નંબર એકસો ને છ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ બિનજામીનપાત્ર ગુનાઓમાં જામીન ક્યારે લઈ શકાય તે અંગેની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં કરવામાં આવે છે બરાબર ગુનો હોય એમાં જામીન ક્યારે લઈ શકાય તે અંગેની જોગવાઈ કલમ ત્રણસો સાડત્રીસ ત્રણસો પાંત્રીસ ચારસો સાડત્રીસ અને બસો સાડત્રીસ તો ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી એટલે કે કલમ નંબર ચારસો ને સાડત્રીસમાં આની જોગવાઈ કરે છે જ્યારે ગુનો પાત્ર હોય ત્યારે જામીન ક્યારે લઈ શકાય વાત કરીએ પ્રશ્ન નંબર ચાર સીઆરપીસી મુજબ ગુનેગારને પકડવાની સત્તા કોને મુજબ ગુનેગાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને અને તમામ તો ચોથા પ્રશ્નનો સાચો જવાબ થઈ ઓપ્શન નંબર ડી તમામ બરાબર સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર ડી તમામ આનો સાચો જવાબ થઈ છે સીઆરપીસી મુજબ ગુનેગારને પકડવાની સત્તા પોલીસને પણ છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને પણ છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને છે એટલે કે ઓપ્શન નંબર ડી તમામને છે વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો પાંચ આઈપીસીમાં ગુનાના પુરાવાનો નાશ કરવો અથવા ગુનેગારને છુપાવવા માટે ખોટી માહિતી આપવી તેના માટે ગુનેગાર સામે કઈ કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે બરાબર આઈપીસીમાં ગુનાના પુરાવા જે હોય એનો નાશ કરવો અથવા તો ગુનેગારને છુપાવવા માટે ખોટી માહિતી આપવી કલમ નંબર બસો એક અને કલમ એક્યાસી તો પાંચમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી કલમ નંબર બસો એક અંતર્ગત અહીંયા કાર્યવાહી કરવામાં આવશે વાત કરીએ પ્રશ્ન નંબર છ આઈપીસીની કઈ કલમ મુજબ પીછો કરવો એ ગુનો બને છે આઈપીસીની કઈ કલમ મુજબ પીછો કરવો એ ગુનો બને છે કલમ નંબર ત્રણસો ચોપન ડી પીછો કરવો એ શું છે ગુનો છે કઈ કલમ મુજબ તો છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ થઈ હશે ઓપ્શન નંબર ડી કલમ ત્રણસો ચોપન ડી બરાબર કલમ નંબર ત્રણસો ચોપન ડી અંતર્ગત આ ગુનો બને છે વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો સાત આઈપીસી મુજબ મનુષ્ય હરણ કેટલા પ્રકારના છે આઈપીસી મુજબ આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ એના મુજબ મનુષ્ય હરણ કેટલા પ્રકારના છે તો સાતમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે અહીં ઓપ્શન છે ત્રણ ચાર બે અને પાંચ તો સાતમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી મનુષ્ય હરણ કેટલા પ્રકારના છે બે પ્રકારના છે વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો આઠ આઈપીસી મુજબ બદનક્ષીના ગુનામાં કુલ કેટલા અપવાદો આપેલા છે આઈપીસી મુજબ બદકક્ષી જે ગુના હોય એમાં કુલ કેટલા અપવાદો આવેલા છે દસ આઠ બાર અને પાંચ તો આઠમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ કેટલા અપવાદો આપેલા છે ટોટલ દસ અપવાદો આપેલા છે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર નવ દેવી નારાજગી અંગેની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં દર્શાવેલ છે બરાબર દેવી નારાજગી અંગેની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં દર્શાવેલ છે કલમ ચારસો ચાર ચારસો સત્તાણું પાંચસો ચાર ને પાંચસો ને આઠ તો નવમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ હશે ઓપ્શન નંબર ડી કલમ નંબર પાંચસો ને આઠ બરાબર દેવી નારાજગી અંગેની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે કલમ નંબર પાંચસો ને આઠમાં દર્શાવવામાં આવેલ છે નવમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ હશે ઓપ્શન નંબર ડી પાંચસો ને આઠ વાત કરીએ પ્રશ્ન નંબર દસ ઇલેક્ટ્રોનિક સહીની સાબિતીના પુરાવા અંગે એવિડન્સ એક્ટની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે બરાબર ઇલેક્ટ્રોનિક સહીની સાબિતીના પુરાવા અંગે એવિડન્સ એકની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે કલમ સડસઠ કલમ સડસઠ એ કલમ પાસઠ ને કલમ સુનતાલીસ એ તો દસમા પ્રશ્નનો સાચો જવાબ થઈ હશે ઓપ્શન નંબર બી કલમ નંબર સડસઠ એ બરાબર સાચો જવાબ શું થઈ હશે કલમ નંબર સડસઠ એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર આપણો અગિયાર ભારતીય પુરાવાનો કાયદો ખાલી જગ્યા ભારતીય પુરાવાનો કાયદો ખાલી જગ્યા પત્નીને પતિની વિરુદ્ધ કહેવાની ફરજ પાડી શકે છે બીજો ઓપ્શન પત્નીને પતિની વિરુદ્ધ કહેવાની ફરજ પાડતો નથી ત્રીજો ઓપ્શન પતિ અથવા પત્ની કાયદામાં એક જ વ્યક્તિ હોવાથી પત્ની જુબાની આપવા સક્ષમ નથી અને ચોથો ઓપ્શન છે પતિ પત્ની વિરુદ્ધ જુબાની આપી શકે નહીં કારણ કે બંને વચ્ચેની વાતચીત ખાનગી વ્યવહાર છે તો આમાંથી કઈ કંડિશન લાગુ પડે તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન કહેવાની ફરજ પાડતો નથી બરાબર પત્નીને પતિની વિરુદ્ધ કહેવાની ફરજ પાડતો નથી ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર થઈ જશે આપણો બાર તો પ્રશ્ન નંબર બાર એવું કે છે એવિડન્સ એક્ટ મુજબ હકીકત વિશે કયો વિધાન સાચું છે બરાબર એવિડન્સ એક્ટ મુજબ હકીકત વિશે કયો વિધાન સાચું છે પેલો ઓપ્શન છે કોઈ માણસે કંઈ સાંભળ્યું કે જોયું એ હકીકત છે બીજો ઓપ્શન કોઈ માણસ અમુક શબ્દો બોલે તે પણ એક હકીકત છે ત્રીજો ઓપ્શન કોઈ માણસની અમુક પ્રતિષ્ઠા છે એ હકીકત છે અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત તમામ બાબત હકીકત છે તો બરાબર બધી જ વાતો અહીંયા સાચી આપેલી છે કારણ કે કોઈ માણસે કંઈ સાંભળ્યું કે જોયું એ હકીકત છે અમુક શબ્દો બોલે તે પણ હકીકત છે અને અમુક પ્રતિષ્ઠા છે એ પણ હકીકત છે તો સાચો જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર ડી થઈ જશે કે આ તમામ બાબતો શું છે હકીકત છે તો સાચો જવાબ પણ એ જ થઈ જાય છે બારમા પ્રશ્નનો ઓપ્શન નંબર ડી તમામ બાબતો શું છે હકીકત છે વાત કરીએ પ્રશ્ન નંબર તેર જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે રાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ વડાપ્રધાન અને લોકસભાના અધ્યક્ષ તો તેરમા પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન નંબર ડી લોકસભાના અધ્યક્ષ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે લોકસભાના અધ્યક્ષ ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર ચૌદ પ્રથમ પેઢીના કમ્પ્યુટર ઈ એન નિર્માણ કઈ યુનિવર્સિટીએ કઈ યુનિવર્સિટીમાં થયું હતું બરાબર પ્રથમ પેઢીનું કમ્પ્યુટર ઈ એન એ સી ઓપ્શન છે પેન્સિલવેનિયા હાવર્ડ ઓક્સફર્ડ અને સ્ટેન્ડફોર્ડ તો ચૌદમાં પ્રશ્નનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે યુનિવર્સિટીમાં પ્રથમ પેઢીના કમ્પ્યુટર ઇનઆનું નિર્માણ થયું હતું વાત કરીએ પ્રશ્ન નંબર પંદર તો આ ક્વેશ્ચનનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ચૌદ ક્વેશ્ચનનો જવાબ તમે આપી દીધા છે તો આ સિમ્પલ ક્વેશ્ચન છે અને આ તમને ના આવડતું હોય તો તમે ગૂગલ પણ કરી શકો છો ક્વેશ્ચન છે વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું સિદ્ધાર્થ અનુપમ કેવન અને ત્યાંદ્રે વન બરાબર તો જવાબ તમારે શોધવાનો છે કોઈ બુકમાંથી શોધી શકો છો અથવા તો ગૂગલમાંથી પણ શોધી શકો છો અને ના મળે બરાબર તો આવતા વિડીયોમાં મેં આનો જવાબ આપીશ વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વિડીયો દેખાવા બદલ થેન્કસ અને બધા ક્વેશ્ચન તૈયાર કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત